ને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશનના અધિકારીઓ મોટી મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ શહેરની જે ખારીકટ કેનાલ છે જેની સ્વચ્છતા પાછળ કોર્પોરેશનના અધિકારીઓ મોટા પાયે રૂપિયાનો જે છે તે ખર્ચ કરી રહ્યા છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે કેનાલમાં જે કેમિકલના પાણી છે તે છોડવામાં આવી રહ્યા છે, તેના કારણે સ્થાનિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું. કેવા પ્રકારની તકલીફો પડી રહી છે અને કેટલી વખત રજૂઆત કરી છે? આ 2-3 વખત રજૂઆત કરી પણ કંઈ પણ એનો નિકાલ આવ્યો નથી. અને આ મચ્છરના હિસાબે અમારા ત્યાં બધાના ડેન્ગ્યુના બધા કેસ નોંધાયા છે, બીમારીઓ બધી ચાલુ છે. બસ આ બધી આનો નિકાલ થવો જોઈએ. છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની મુશ્કેલી છે તેમનો સામનો કરી રહ્યા છે? સમયથી ખાસા 4-5 વર્ષ થઈ ગયા, 4-5 વર્ષ થઈ ગયા, પણ કેટલાય અમે એ કર્યું પણ કોઈનું કશું નહીં. એમ એમને એમ આવે ને જતા રહે, કંઈ આમ ગણગારતા નહોતા. અને અત્યારે બધા લોકો બીમાર પડે, બીમાર પડે છે છોકરાઓને, બધું ડેન્ગ્યુનું બીમારી ચાલુ છે, આવ ગંદાથી ગટરને આવું ચાલુ છે. એવું કોઈ પોસાય અમે નજીક રહીએ છીએ અને તોય અમને એટલી તકલીફ છે. તો અમે અમારે કેવું રહીએ છીએ અમે જ જાણીએ છીએ. એટલી ગંદકી આવે છે, વાસ એટલી આવે તો અમે કંટાળી ગયા છે, પણ કોઈ અમારું સાંભળતું નથી એમ. અચ્છા, કેટલી વખત રજૂઆત કરી છે અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કેવા પ્રકારના જવાબ આપવામાં આવી રહ્યા છે? હવે કેવું છે મેડમ, એક તો તમે જોશો ને કે છેલ્લા કેટલાય ઘણા ટાઈમથી આ 2-3 વર્ષથી પ્રોબ્લેમ ક્રિએટ થયેલો છે અને તંત્ર તો સજાગ છે જ આ કે આ પ્રોબ્લેમ ક્રિએટ થયેલો છે, બરાબર. પણ કેવું છે કે તંત્ર હવે ખબર નહીં આનો ક્યારે નિવેડો લાવે, બરાબર. ઘણા બધા છે અહીંયા જે સોસાયટીના રહીશો છે અને ઘણા બધા લેડીઝોને અમુક તમે જોશો નાના છોકરાઓને તો ડેન્ગ્યુ તાવ આ તે ઘણું કન્ટિન્યુ ચાલુ ચાલુ જ છે. ચૂંટણીના સમય દરમિયાન આ પ્રશ્નનું નિરાકરણ ના આવતા આપના દ્વારા પણ એક આંદોલન કે એક કહી શકાય કે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, કયા પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો અને તેનાથી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી હતી? હવે કેવું છે મેડમ કે તંત્ર જ્યારે ઇલેક્શન હોય ને ત્યારે તો તમે જુઓ ને કે બધા મોટા ઉપાડે કહે છે કે ભાઈ અમે કરીશું કરીશું કરીશું, બરાબર. પણ જ્યારે એકચ્યુઅલ આફ્ટર ઇલેક્શન એનું કોઈ જ પાલન થતું નથી. તમારા દ્વારા કોઈ પ્રકારની કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે અથવા તો કોર્પોરેશન દ્વારા કયા પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે? કોર્પોરેશન દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે, છતાં પણ કોર્પોરેશન બેદરકારી જ દાખવી છે. અત્યાર સુધી કોઈ પણ કાર્ય કર્યું નથી અને હવે જો કોઈ કાર્ય અગાડી નહીં કરે તો અમે જન આંદોલન પણ કરીશું, એટલા સુધી અમારી તૈયારી છે. કારણ કે આ ગંદા પાણીના કારણે અહીંના રહેવાસીઓ જે સોસાયટીઓના છે તે લોકોને ઘણી બીમારીઓ છે, ઘણાકને અસ્થમા થઈ ગયા છે, ઘણાકને મચ્છરના કારણે ડેન્ગ્યુ મલેરિયા અને જીવણેર રોગો ઉપજી રહ્યા છે. તો જે રીતે કહી શકાય કે સ્થાનિક પણ પોતે કંટાળી ગયા છે અને જે રીતે સત્તાધીશો મોટી મોટી વાતો કરી રહ્યા છે તે જ રીતે જો કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે કે કેમ તે જ જોવાનું રહ્યું. કેમેરા પર્સન ઇમરાન સાથે અંજલિ દવે, TV9 અમદાવાદ.